અને હવે નજર કરીએ ટોપ 9 મેટ્રો ન્યૂઝ પર। फरी एक बार अमदावाद माथी झड़पायो हाई प्रोफाइल जुगार अने जुगारी तरीके झड़पाया छे सिंधु भवन स्थित ताज गेटवे होटल ना मालिक कैलाश गोयंका। शानी पीसीबी पुलिस से मळेली बातमी ना आधारे दरोड़ा पाड़ता सिंधु भवन रोड पर नी ताज गेटवे होटल मा रमाई रहेलो जुगार झड़पी लेवायो। होटल ना सातमा माळे रूम नंबर 721 मा चाली रहेला जुगार पर दरोड़ा पाड़ता खुद होटल ना मालिक जुगार रमाड़ी रहा हता। અમદાવાદના અટલ બ્રિજ પર મૂકેલી કાચમાં તિરાડો જોવા મળી છે। સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફરવા માટે લોકપ્રિય બનેલું અટલ બ્રિજ વચ્ચે લગાવવામાં આવેલા ચાર કાચમાંથી એક કાચમાં તિરાડો પડી ગઈ। તંત્ર દ્વારા સ્થળ મુલાકાત બાદ કાચવાળી જગ્યાએ ગ્રીલ લગાવવાનો નિર્ણય કરાયો। એક સપ્તાહમાં જ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। અમદાવાદના ગોડાસર વિસ્તારમાં કેરીલા બ્રિજની ધીમી ગતિએ ચાલતા કામે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો। લોકોએ રેલી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો। યોગ્ય રસ્તે ડાયવર્ઝન ન અપાયું હોવાને કારણે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા। ઘરની બહાર નીકળતા જ સ્થાનિક રહીશો માટે જીવનું જોખમ સર્જાય છે। અમદાવાદની શેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો। રિક્ષા કે સ્કૂલ વેનમાં આવતા વિદ્યાર્થીઓના પરિણામ શાળાએ અટકાવ્યા હોવાનો વાલીઓનો આક્ષેપ। સ્કૂલ વેનમાં આવતા વિદ્યાર્થીઓને પરેશાન કરાતા હોવાનો પણ વાલીઓનો આક્ષેપ। શાળા સંચાલકો દ્વારા સ્કૂલ બસ ફરજિયાત કરવામાં આવતા વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી। ફિલ્મના નિર્માતા રાજકુમાર સંતોષી રાજકોટ કોર્ટમાં હાજર થયા। કોર્ટે ચેક રિટર્ન કેસમાં ફટકારેલી એક વર્ષની સજાના હુકમ સામે રાજકુમાર સંતોષીએ ઉપલી કોર્ટમાં અરજી કરી હતી, જે અપીલ અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા રાજકુમાર સંતોષી રાજકોટ કોર્ટમાં હાજર થયા હતા। રાજકોટમાં 43,000 વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે, ત્યારે પરીક્ષા સમયે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી। રાજકોટમાં દરેક પરીક્ષા કેન્દ્ર પર એક પીએસઆઈ અથવા એક એએસઆઈ સહિત ચાર પોલીસ સ્ટાફ તૈનાત રહેશે। સુરત શહેરના મહાત્મા માર્કેટમાં મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। કારબાઈથી પકડતા કેરી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું। અધિકારીઓએ માર્કેટમાં પહોંચી બોક્સમાં રાખેલી કેરીની તપાસ કરી। કારબાઈથી પકડતા કેરી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કર્યું। ફૂડ સેફ્ટી ઓફિસરે કહ્યું, કારબાઈથી કેરી પકડતા પકડાશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે। વડોદરામાં 12 કરોડની લોન સામે વેપારીઓ પાસેથી 20 લાખ કમિશન પેટે પડાવી લીધા। જે મામલે પોલીસે 6 આરોપીઓને દબોચી લીધા, જ્યારે વધુ 4 આરોપીઓ હજુ પણ ફરાર છે। પોલીસે ઝડપેલા 6 આરોપીઓ પાસેથી 15 લાખ રૂપિયા કબજે કર્યા છે, જ્યારે અન્ય 5 લાખ રૂપિયા ફરાર 4 આરોપીઓ પાસે છે। વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં હનુમાનજીની શોભાયાત્રા નીકળી। હનુમાન જયંતિ નિમિત્તે સિટી વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે 2 શોભાયાત્રા નીકળી હતી। ફતેપુરા વિસ્તારમાં શોભાયાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તો સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરાયું હતું।